बनासकांठा पंथकमां वरसाद खेंचाता ખેડૂતોના માથે ચિંતાના વાદળો ઘેરાયા છે। बनासकांठा जिल्लाना જીવાદોરી સમાન ગણાતા દાંતીવાડા ડેમ અને સીપુ ડેમમાં પાણીની સ્થિતિ તળિયાઝાટક હોવાથી વરસાદ વગર ખેડૂતોના પાક સુકાતા ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે। દાંતીવાડા તાલુકાના મોટા ભાગના વિસ્તારમાં વરસાદ આધારિત હોવાથી ખેડૂતો વરસાદની આશાએ વાવેતર કરતા હોય છે, ત્યારે ખેડૂતોએ મોંઘા ભાવના બિયારણ અને ખાતર લાવીને મોંઘી ખેડાઈ આપીને વાવેતર કર્યું હતું। જો કે વાવણી કરાયા બાદ તાલુકામાં વરસાદ ખેંચાતા ખેડૂતોનો પાક સુકાઈ રહ્યો છે, તો બીજી બાજુ દાંતીવાડા તાલુકામાં આવેલા સીપુ ડેમના તળિયા ઝાટક હોવાથી પાણી માટે કોઈ વિકલ્પ બચ્યો નથી। જ્યારે દાંતીવાડા ડેમમાં માત્ર ને માત્ર 8.62% જેટલું પાણી બચ્યું છે, તો સીપુ ડેમમાં 0% પાણી હોવાથી જમીનમાં પાણીના તળ ઊંડા જવાથી ખેડૂતોના પાકને એક પણ જગ્યાએથી પાણી મળે તેવી કોઈ સ્થિતિ નથી રહી, જેના કારણે ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે। જો કે હવે 10 દિવસમાં વરસાદ ન પડે તો ખેડૂતોનો મહામૂલો પાક સુકાઈ જશે અને ખેડૂતોને મોટું નુકસાન ભોગવવાનો વારો આવે તેમ લાગી રહ્યું છે, જેથી ખેડૂતો માંગ કરી રહ્યા છે કે ડેમમાં નર્મદાનું પાણી નાખવામાં આવે અને તળ ઊંચા આવી શકે તેમ છે। દીપક પુરબિયા સાથે ખબર ગુજરાત લાઈવ બનાસકાંઠા।